હાલ ખૂબ જ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. દિવથી અમિત શાહ જલંધર સર્કિટ હાઉસ ખાતે પહોંચી ચુક્યા છે. તો ગોવા અને ગુજરાતના સીએમ સાથે વેસ્ટ ઝોનની બેઠક કરવા જઈ રહ્યા છે. તો અમિત શાહ જલંધર સર્કિટ હાઉસ ખાતે પહોંચી ચુક્યા છે. તો અંગે વધુ માહિતી આપવા માટે અમારી સાથે દિવથી જોડાઈ ચુક્યા છે અમારા સંવાદદાતા મીનાક્ષી ગઢવી. જે જણાવશો કે બેઠક અત્યારે શરૂ થઈ ચુકી છે, મહારાષ્ટ્ર અને સીએમ ના પ્રતિનિધિ અને દમણ ના પ્રશાસક પણ ત્યાં હાજર છે. અમિત શાહ જલંધર પહોંચી ચુક્યા છે, તો શું છે સમગ્ર માહિતી? જી બિલકુલ, દિલ્લી નાગો એડવોકેટ અમિત શાહનું આજે આગમન થયું. સંઘ પ્રદેશ પ્રશાસક જોશીભાઈ પટેલ દ્વારા તેઓનું એડવોકેટ પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું છે. સાથે નાગો એડવોકેટ થી લઈને જલંધર સર્કિટ હાઉસ સુધી ભવ્ય બાઇક રેલી સાથે તેઓને જલંધર સર્કિટ હાઉસ લાવવામાં આવ્યા. ત્યારબાદ અહીંયા જલંધર સર્કિટ હાઉસ ખાતે વેસ્ટ ઝોન બેઠકની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ છે. જી બેઠક અત્યારે શરૂ છે, ત્યારે બેઠકમાં અનેક ચર્ચા વિચારણા થઈ શકે તેમ છે, તેને લઈને આપનું શું કહેવું છે? જી બિલકુલ, બેઠકમાં ખાસ કરીને તો અનેક મુદ્દાઓ વિશે ચર્ચા થઈ રહી છે અને તેના નિરાકરણ વિશે ખાસ કરીને એમની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ છે. જી મીનાક્ષી, આ વધુ માહિતી આપની પાસેથી મેળવતા રહીશું. હાલ પૂરતી માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે અમિત શાહ જલંધર સર્કિટ હાઉસ ખાતે પહોંચી ચુક્યા છે, તો ગોવા અને ગુજરાતના સીએમ સાથે વેસ્ટ ઝોનની જે બેઠક કરી રહ્યા છે, તો મહારાષ્ટ્રના સીએમના પ્રતિનિધિ અને દમણના પ્રશાસક પણ ત્યાં હાજર છે. તો અમિત શાહ જલંધર સર્કિટ હાઉસ ખાતે પહોંચી ચુક્યા છે.